આસલામો આલેકું વાલા વિધ્યાર્થી મિત્રો, જનાબ કુતબુદ્દીન મોલ્લી વોઇસ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ વિશે આપણે સ્વાધ્યાય 15.3 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે પ્રશ્ન નંબર 1 ને વાંચીએ, સમજીએ અને એનો જવાબ લખીએ. તો પહેલું છે, પ્રશ્ન 1 છે, નીચેની ઘન વસ્તુઓને તમે જો નંબર 1 ઊભી, નંબર 2 આડી કાપો તો તમને કયા આડછેદ મળે છે? વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઘનવસ્તુઓ આપી છે. તમારે એને ઊભી કાપવાની છે અને આડી કાપવાની છે. તમને કયા આકાર જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયું છે ઘનવસ્તુઓ? એ ઈંટ, બી ગોળ સફરજન, સી પાસો, ડી વર્તુળાકાર નળી અને ઈ આઈસ્ક્રીમનો કોન. તો ચાલો, મેં અહીંયા એક બોક્સ બનાવ્યું છે, એને સરળતાથી આપણે જાણી લઈશું. બોક્સ બનાવીને ઊભો અને આડો છેદ, બરાબર. તો પહેલાં મેં લખ્યું છે ક્રમ, ઘન આકારો, ઊભો છેદ અને આડો છેદ. નંબર એ, એમાં ઈંટ છે, ઈંટને ઊભું કાપતા લંબચોરસ આકાર મળશે અને આડું કાપતા એને એ તરત જ લંબચોરસ આકાર જ મળશે, એટલે સેબ આકાર મળશે, બરાબર. હવે આવશે બી ગોળ સફરજન. ગોળ સફરજનને ઊભું કાપતા વર્તુળાકાર મળશે અને આડો છેદ મારતા વર્તુળાકાર જ મળશે. સી પાસોને ઊભું કાપતા ચોરસ મળશે, ચોરસ આકાર, અને આડો કાપતા ચોરસ આકાર જ મળશે. એવી રીતે ડી વર્તુળાકાર નળી, એને ઊભી કાપતા લંબચોરસ આકાર મળશે, બરાબર, અને આડી કાપતા લંબચોરસ આકાર જ મળશે. ઈ આઈસ્ક્રીમ કોન, એને ઊભું છેદ મારતા, બરાબર, ત્રિકોણ મળશે અને આડું છેદ મારતા વર્તુળાકાર મળશે. તો વિદ્યાર્થીઓ, આ તમારી ગણિતની નોટમાં ડ્રો કરીને આ બોક્સ જવાબ સાથે લખી લેજો અને આ પ્રશ્ન પણ તમે લખી લેજો. આ પ્રશ્ન તમને સમજ પડી ગઈ હશે, બરાબર. તો વિદ્યાર્થીઓ, અહીંયા 15.3 માત્ર એક જ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં આપેલ છે અને પછી 15.4 શરૂ થાય છે. તો આપણે તરત જ 15.4 શરૂ કરી લઈએ, બરાબર. 15.3 માત્ર એક જ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં આપેલ છે, આ તમે લખી લેજો 15.3. તો ચાલો આપણે 15.4 શરૂ કરીએ, બરાબર. મેં અહીંયા લખ્યું છે સ્વાધ્યાય 15.4, એનો પહેલો પ્રશ્ન છે. મેં અહીંયા વાંચું છું, આપણે એને સમજીએ. નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નીચેના ઘન આકારોની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવવામાં આવે છે. નીચે આકાર આપ્યા છે, એના ઉપર ઇલેક્ટ્રિક બલ્બ સળગાવવામાં આવે છે. તો દરેકના મળતા પડછાયાનું નામ આપો. જો બલ્બ ઉપર મૂકતા કયો પડછાયો મળે છે એ નામ આપવાનું છે. તથા પડછાયાની આકૃતિ દોરવાનો પણ પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, બલ્બ ઉપર તમને જે ઘન આકારો આપવામાં આવે છે, બરાબર, એના ઉપર ઇલેક્ટ્રોનિક બલ્બ મૂકવાનું છે. તમે બધી આકૃતિઓ ડ્રો કરી છે, અહીંયા હું તમને સમજૂતી આપું છું. એના ઉપર તમારે ઇલેક્ટ્રોનિક બલ્બ મૂકતા કયો પડછાયો આવે છે એ પડછાયાનું નામ લખવાનું છે. નામ લખ્યા પછી પડછાયાની આકૃતિ પણ દોરવાની છે, એ પડછાયાની આકૃતિ. તો મેં અહીંયા વ્યવસ્થિત બધું કર્યું છે, બરાબર. તમારી પાઠ્યપુસ્તકમાં ડળો આપ્યો છે, બરાબર. એના ઉપર આપણે ઇલેક્ટ્રોનિક બલ્બ મૂકીએ, એને પ્રકાશિત કરીએ, તો એનો પ્રકાશ કયો દેખાશે? વર્તુળાકાર પડછાયો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણે ત્રણ વસ્તુ મેં ડ્રો કરી છે. એક તો બલ્બ ડ્રો કર્યું છે, એનો પડછાયો, દડો, બરાબર, દડાનું નામ, અને એનો પડછાયો કયો પડશે? દડાનો પડછાયો, વર્તુળાકાર પડછાયો, વર્તુળાકાર આકારનો પડછાયો પડશે, બરાબર. અને આપણે ડ્રો પણ કરી નાખ્યું છે, જવાબ પણ લખી દીધું છે અહીંયા કે વર્તુળાકાર પડછાયો મળશે, અને એને મેં ડ્રો કરી નાખ્યું છે. તો તમારે પણ આવી રીતે આ ડ્રો કરી લેવાનું છે. પહેલાં બલ્બ ડ્રો કરવાનું છે, પછી દડો, પછી એનો વર્તુળાકાર પડછાયો અને વર્તુળાકાર નામ, બરાબર. હવે આવશે ફરીથી બલ્બ, નીચે શું છે? નળાકાર પાઇપ, એનો પડછાયો કયો પડશે? લંબચોરસ, બરાબર. તો લંબચોરસ આકાર પડછાયો, બરાબર. તો મેં આ પણ તમારે ડ્રો કરી નાખવાનું છે, બરાબર. હવે બાજુમાં આપ્યું છે પુસ્તક, તમારી પાઠ્યપુસ્તક હોય કે નોટ હોય, બરાબર. આ બલ્બ છે, આ પુસ્તક છે, અને એનો પડછાયો કેવો પડશે? લંબચોરસ આકાર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જોઈને સમજી લેજો અને આ આકૃતિ સ્ટોપ કરીને તમારી નોટમાં ડ્રો કરી રાખજો. આ સવાલ પણ લખી લેજો, બરાબર. આ આકૃતિ ડ્રો કરી નાખજો.
બરાબર. તો હવે આપણે આગળનો પ્રશ્ન જાણીએ. અહીં પ્રશ્ન નંબર 2 આપેલ છે, મેં એને વાંચું છું, આપણે એને સમજીએ. બરાબર, શું કહેવા માંગે છે? નીચે કેટલીક 3D વસ્તુઓના ઓવરહેડ પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશમાં મળતા પડછાયા આપ્યા છે. બરાબર, દરેક પડછાયો કયા આકારનો છે તે નક્કી કરો. અહીં એક વસ્તુ આપી છે, એના ઉપર શું કર્યું છે, પ્રોજેક્ટર જે છે 3D પ્રોજેક્ટર, એનાથી પ્રકાશ નાખ્યું છે એના ઉપર. બરાબર, કેટલીક વસ્તુઓના પ્રકાશ શું આવે છે. બરાબર, તો એ પ્રકાશના જવાબ આપેલા છે કે આવું ગોળ પ્રકાશ દેખાય છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, દરેક પડછાયો કયા આકારનો છે તે નક્કી કરવાનું છે. આ શાનો પડછાયો હોઈ શકે છે? પ્રોજેક્ટરથી વસ્તુની ઉપર પ્રકાશ નાખ્યું છે અને જે પડછાયો મળે છે એ કયા આકારનો છે. બરાબર, તો પહેલું આપણને વર્તુળ આકાર દેખાઈ રહ્યું છે. તો મેં જવાબ લખ્યું છે, આ પડછાયો ગોલકનો હોઈ શકે છે. બરાબર ને, ગોલક કોઈ પણ ગોલ વસ્તુનો હોઈ શકે છે, દાખલા તરીકે ફૂટબોલનો હોઈ શકે, બાસ્કેટબોલ, ક્રિકેટ બોલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કોઈક નામ આવતા હોય કે આ વસ્તુ, આના સિવાય આ વસ્તુનો પણ આ પડછાયો હોઈ શકે છે, તો તમે અહીંયા એડ કરી શકો છો નામ. મેં અહીંયા 3 નામ લખ્યા છે, તમે વધારે નામ પણ લખી શકો છો. બરાબર, ગોળ વસ્તુઓના જેનો પડછાયો આ હોઈ શકે છે. બરાબર, હવે બીજું છે ચોરસ. બરાબર, તો ચોરસમાં આ પડછાયો, મેં અહીંયા લખ્યું છે આ પડછાયો સમઘનનો હોઈ શકે છે. બરાબર, દાખલા તરીકે આપણો સમઘન પાસો આવે છે ને, આપણે રમતા હોઈએ છીએ. બરાબર, એ તમે અહીંયા બીજા નામ પણ લખી શકો છો. બરાબર, સમઘનનો પડછાયો હોઈ શકે છે. પછી અહીંયા ત્રીજું છે, ત્રિકોણાકાર છે. બરાબર, તો મેં અહીંયા લખ્યું છે આ પડછાયો શંકુનો હોઈ શકે છે, દાખલા તરીકે જોકરની ટોપી હોઈ શકે, આઈસ્ક્રીમનો કોન હોઈ શકે એનો પડછાયો હોઈ શકે, અથવા તમે અહીંયા નામ એડ કરી શકો છો તમને જે આવે મનમાં. બરાબર, એ લખી શકો છો અહીંયા. હવે નીચે છે લંબચોરસ આકાર, તમે લખ્યું છે આ પડછાયો લંબઘનનો કે નળાકારનો હોઈ શકે છે, દાખલા તરીકે ઈંટ પાણીની પાઇપ, તમે અહીંયા બીજા નામ એડ કરી શકો છો તમને જે યાદ આવે તે. તો વિદ્યાર્થી મિત્રો, આ આકારો ડ્રો કરીને એના જવાબો લખી લેજો. બરાબર, સ્ટોપ કરીને લખી લેજો અને આ પ્રશ્ન પણ લખી લેજો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. મેં અહીંયા પ્રશ્ન નંબર 3 લખ્યું છે, આપણે એને સમજીએ. બરાબર, શું કહેવા માંગે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે નક્કી કરો. બરાબર, આપણે ખરા ખોટાના જવાબ આપવાના છે. બરાબર, પહેલો સવાલ છે સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે છે. તો સમઘનનો પડછાયો શું લંબચોરસ હોઈ શકે? તો હા, બરાબર, એનો પડછાયો લંબચોરસ હોઈ શકે છે. તમે લખ્યું છે જવાબ સાચું, હા, સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે. જો એનો એક નિયમ છે, જો પ્રકાશ ત્રાસો આવતો હોય તો એ લંબચોરસ હોઈ શકે છે. બરાબર, નહીં તો સમઘન આકારનો જ રહેશે. તો બીજું હવે આપણે જાણીએ, બીજું શું છે નંબર 2, સમઘનનો પડછાયો ષટ્કોણ હોઈ શકે? ના, આવતો ન હોઈ શકે. બરાબર ને, ષટ્કોણ આકાર તમે જાણો છો. તો જવાબ ખોટું, ના, સમઘનનો પડછાયો ષટ્કોણ હોઈ ના શકે. વિદ્યાર્થી મિત્રો, આ 2 ખરા ખોટા તમારી ગણિતની નોટમાં સુંદર અક્ષરે લખી નાખજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ગણિતનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. બરાબર, આના પછીના તાસમાં આપણે પુનરાવર્તન માટે મળીશું ઇન્શાલ્લાહ, આના પછીના તાસમાં. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ. થેન્ક યુ.